એમણે પણ આ કવિત્રી વિશે લખ્યું, ખૂબ સુંદર લખ્યું છે. અરસ્વી નક્ષિક ભારતીય પરવીન સાકિર છે. એમના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને અમૃતાની પરિપક્વતા પણ છે. કવિ હર્ષવી પટેલની એક સુંદર મજાની રચના આપની સમક્ષ મૂકવી છે અને મને આશા છે કે આપને જરૂર પસંદ આવશે. તો સાંભળો કે અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં, અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં, કે અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં, અને શરત કહો તો હા શરત, અને મમત કહો તો મમત, શરત કહો તો હા શરત, અને મમત કહો તો મમત, તમે તમે ન હો તો મને મળી શકો નહીં, કે શરત કહો તો હા શરત અને મમત કહો તો હા મમત, તમે તમે ન હો તો મને મળી શકો નહીં, અને નથી પ્રવેશ બાદ કે નિયમો છતાંય, નથી પ્રવેશ બાદ કે નિયમો છતાંય, હું કહું ત્યાં સુધી તમે ફરત તમે પરત ફરી શકો નહીં, કે નથી પ્રવેશ બાદ કે નિયમો, હું કહું ત્યાં સુધી તમે પરત ફરી શકો નહીં, અને જો થઈ જશે લગાવ, જો થઈ જશે લગાવ તો સ્વભાવ બની જઈશું, જો જો થઈ જશે લગાવ તો સ્વભાવ બની જઈશું, જો થઈ જશે લગાવ તો સ્વભાવ બની જઈશું, પણ મથો છતાંય મને તજી શકો નહીં, મથો છતાંય મને તજી શકો નહીં, અને તરણ કળા પ્રવીણ હો, તરણ કળા પ્રવીણ હો તરી શકો સમંદરો, તરણ કળા પ્રવીણ હો તરી શકો સમંદરો, ડૂબી જાઓ જો આંખમાં, ડૂબી જાઓ જો આંખમાં તો તમે બચી શકો નહીં, કે ડૂબી જાઓ જો આંખમાં તો તમે બચી શકો નહીં, અને પડ્યા પછી પ્રેમમાં ખરે ખરી ખબર પડી, પડ્યા પછી પ્રેમમાં ખરે ખરી ખબર પડી, કે તમે સતત મરી શકો પણ જીવી શકો નહીં, પડ્યા પછી પ્રેમમાં ખરે ખરી ખબર પડી, કે તમે સતત મરી શકો પણ જીવી શકો નહીં, અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં, કે મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં. અને હા મિત્રો, આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને સબસ્ક્રાઇબની બાજુમાં જે ઘંટડી છે ને એને પણ ડિંગાડિંગ કરવાનું ભૂલશો નહીં.